નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રાજકોટથી સમાચાર. રાજકોટમાં રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ. નિવેદન બાદ રૂપાલાએ માગી છે માફી. કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું. મારા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરું છું. ક્ષત્રિય સમાજને નીચું દેખાડવાનો કોઈ આશય ન હતો. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના વિવાદિત નિવેદન બાદ માફી માંગી લીધી છે. રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બાદ તેમના વિરુદ્ધ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. એટલું જ નહીં, ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુદ્ધ આંદોલનના મૂળમાં હતો. જોકે વિવાદ વકરે તે પહેલા પરસોત્તમ રૂપાલાએ એક વિડીયો જાહેર કર્યો અને સ્પષ્ટતા કરી છે કે તેમનો આશય રાજપૂત સમાજની લાગણી દુભાવવાનો ન હતો. સાંભળીએ રૂપાલાએ પહેલા શું કહ્યું અને વિવાદ વધતા શું કહ્યું. ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હેઠ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. ધન્યવાદ. તો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજ નારાજ છે. આ અંગે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી છે. કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે. પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો. મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી. તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા, આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે, ત્યારે તમને આ આઝાદીઓ મળી છે. રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત. આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજએ આ દેશને આપી દીધેલી મિલકતો છે. બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત. રાજપૂતો પર કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદનથી કોંગ્રેસ પણ આવી ગયું છે મેદાનમાં. વ્યક્ત કર્યો હતો તેઓએ પણ રોષ અને પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી છે. સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે. ત્યારે જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલા કરે છે મને એવું લાગે છે કે એમના ઇતિહાસ આરએસએસના ઇતિહાસ જોયેલો. સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે આ બિલકુલ સહનીય નથી. તો રાજકોટ લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખના પ્રહાર પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તાનો પલટવાર. શક્તિસિંહ ગોહિલના નિવેદન પર રાજુભાઈ ધ્રુવે આપ્યું નિવેદન. શક્તિસિંહે પરસોત્તમ રૂપાલાને કહ્યા હતા આયાતી ઉમેદવાર.
એમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું, તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે, એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરું. જો પુરુષોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય, તો મારે સતીશજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય, 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય, ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહજીભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહજીભાઈ ભૂલી ગયા? આપને યાદ નથી આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા? આ તરફ બનાસકાંઠાથી સમાચાર. લોકસભા બેઠક પર ગેનીબેનના સમર્થનમાં પ્રચાર માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા મેદાને ઉતર્યા છે. પ્રચારમાં ઉતરેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર નિશાન સાધતા કહ્યું કે રેખા ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી. અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ આપણે તમે ગમે શિક્ષક ને પકડી લાવો તો એને તો ભણાવતો જ આવડે. બીજું કઈ આવડે કેમ? આ ઉપરાંત શિવા ભુરિયાએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું ભાજપની આદત છે, એટલે છેતરાતા નહીં. કારણ કે અત્યારે પાકો છે કે આજની તારીખમાં યેલો ઉમેદવાર જીતતો નથી, હોય 100% આપણને બધાને દેખાઈ ગયો છે. એમ કરતા મેં લાવે ને તો ડેરી છે, બેંક છે, સરકારી ખોટી કોઈ થોડું જાહેર તો હાલશે, ગમે તે કરશે. લાધારી તમે હવે અમારે અમારા ગણાવો, તમારા છોકરો અમે લગાડી દઈશ, તમે એમ કરો તો અમે તમારો અમ કો કરી આવીશ, પણ લાધાવા જ્યાં ક્ષેત્ર તા ને એટલી ખટક રાખ જોવા હતા લગે. આ તો ભાજપ છે ભાઈ, અને એનું સૂત્ર કેવું છે ખબર છે? કે જૂઠો બોલવું, જોરથી બોલવું, અને વારંવાર બોલવું, એટલે એને ગમે તારે ગમે તારે ઘણું બોલ બોલ કરે, એટલે તમારા બધાના મગજમાં એ વાત છે કે આ મારું કોપમાં હશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો છે, જેમાં સાંસદનો અપશબ્દ બોલતા હોય તેવું જોવા મળી રહ્યું છે. દાવો છે કે પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા સાંસદ. ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામે ગયા હતા, જ્યાં જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો તેને ખખડાવ્યો હતો. પાણી આવતું હોવાનું કહી મનસુખ વસાવા અકળાયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતી. પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, મકાઈ કરે છે, જુઠ્ઠું કામ બોલો છો? પાણી હાસુ છે સાહેબ, પણ અહીંયા પાણી ઘરે બેઠા. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજે અલગ અંદાજમાં દેખાયા. કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકામાં પાણી ના આવતી હોવાની પોસ્ટ મુકતા હોબાળો મચ્યો હતો, પરંતુ સાંસદ મનસુખ વસાવાએ આવા લોકોને ખુલ્લા પાડી દીધા. બન્યું એવું કે ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી નહીં આવતું હોવાની સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ મૂકી. આ જોઈને મનસુખ વસાવા પહોંચી ગયા રિયાલિટી ચેક કરવા. તેઓ ખુદ માથાસર ગામે પહોંચ્યા અને કાર્યકર્તા અને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી. ત્યાં જઈને જોયું તો પાણી આવી રહ્યું હતું. કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ ઉભો કરીને બદનામ કરવાનું કામ કરતા હોવાનો વસાવાએ આક્ષેપ મૂક્યો. પાણી તો પહોંચી જ ગયું છે, આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે. વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50-60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે. જોઈને મને પણ લાગ્યું કે મારા વિસ્તારની અંદર આ સ્થિતિ છે, તો એ પોસ્ટના કારણે મને પણ દુઃખ થયું. પ્રત્યક્ષ મારે જોવું છે તો એ વિસ્તારના સરપંચ સંભય વસાવા માથાસરના સરપંચ એ બીજા અમારા કાર્યકર્તા સાથે અમારા નીલ મહામંત્રી અમે ત્યાં ગયા. હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને એ સારું લાગ્યું કે ત્યાં 200 ઘરની વસ્તી છે, 200 ઘરની વસ્તી છે, 50-60 જેટલા બોર મોટર છે, હેન્ડપંપ છે,
પચાસથી સાહીઠ જેટલા બોર મોટર અને હેન્ડપંપ છે અને ટોટલી લોકો આ સાધનોમાંથી પીવાનું પાણી ઉપયોગ કરે છે. પોસ્ટ જે મૂકી તે તદ્દન વાયત છે અને અમારી સરકારને કે અમારા વિસ્તારના એ વિસ્તારના આગેવાનોને એક નીચા પડવા માટે બદનામ કરવા માટે વ્યવસ્થિત આ પ્રકારનું કાતરું હતું. દ્વારકામાં વધુ એક નેતા ખીસરિયા કરી શકે છે. ખંભાળિયાના એભા કરમૂર ભાજપમાં ભળી શકે. એભા કરમૂરે પોતાની ફેસબુક સાઇટ પર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આગામી દિવસોમાં ભાજપનો ખીસ ધારણ કરે તેવી શક્યતા. ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત 4 ટર્મથી તેમના પરિવારનો દબદબો. મોરુભાઈ ખંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી પર કરી શકે તેવા એંધાણ છે. તાજેતરમાં જ એભા કરમૂરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. રાજકોટથી સમાચાર. આચારસંહિતા ભંગની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં. ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવ્યા. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા. સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. તો છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા બુટલેગરના સન્માનનો મામલો. બુટલેગરનું ગુલાબ આપી સન્માન કરાયની વાત. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન. શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો. તેને કોઈ હોદ્દો આપવામાં નથી આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવી ગયો હતો. ભાજપને તેના સાથે કોઈ લેવા દેવા નથી. કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા પછી અમને કોઈ મોકલા એ કંઈક ચૂકથી ઉપર આવી ગયા હશે, પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યો નહીં. એમની એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી. કોઈ હોદ્દો એને મળશે પણ નહીં. એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે. કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શકે. કાંઈ વાંધો નહીં, એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં ઉમેદવારની ના સામે વિરોધ. અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું. જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું. બુથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામા. અનેક કાર્યકરોનો ભાજપથી રાજીનામું આપ્યાનો નિર્ણય છે જે હાલમાં જોવા મળી રહ્યો છે. ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું. ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ. ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ. બેનેસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના અણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ. ચૂંટણી સમયે બેનેસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી. પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા હતા. હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે. પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક 4-wheel ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે. મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભાના ઉમેદવાર તરીકે માણસાના કોઈ યુવાનની પસંદગી કરવા માંગ કરાય છે. પોતાના વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી માંગ કરાય છે. યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ કરવામાં નથી આવ્યો. આ લોકસભા ચૂંટણીમાં માણસાના યુવાનને તક આપવા સ્થાનિકોએ માંગ કરી છે. અત્યાર સુધી લોકસભામાં માણસાનું કોઈ પ્રોપર ઉમેદવાર મળ્યું નથી, ટિકિટ ઊભો રહ્યો નથી, તો કદાચ આ વખતે ઊભો રહે અને ટિકિટ મળે. અને સ્થાનિક તરીકે અમારી એવી માગણી છે કે લોકસભાને
ચૂંટણી માટે કે અમારા માણસા નગરમાંથી કોઈ યુવા વર્ગને એની ટિકિટ મળે એવી અમારી માગણી છે, કે પછી કોઈ અન્ય ઘણી બધી કામગીરી માટે જો સારા વ્યક્તિને આ ટિકિટ મળે તો આ કામ કરી શકે. સ્થાનિક તરીકે એવી અમારી માગણી છે કે માણસા તાલુકામાં લોકસભામાં સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે. સારું કાર્ય કરો, સારું કામ કરો. આજ સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ. અમારો કોઈ બી એવો કોઈ યુવા નેતા, કોઈ બી નેતા હાઈકમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું, પણ અમને ચાન્સ મળવો જોઈએ. લોકસભાની અને આ વિધાનસભાના દરેક જનતાનો ખાસ સરકારને એક જ અનુરોધ છે, કા વખત કોઈક સારો સક્ષમ અનુભવી ફૂલ જોશવાળો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર આપી. સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. કોંગ્રેસ ઉમેદવારનું કુકડું ઉકેલવા શક્તિસિંહ રાજકોટમાં, સ્થાનિક નેતાઓ સાથે બેઠક, ઉમેદવાર અંગે થશે ચર્ચા. પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચેલા મનસુખ વસાવાનો વિડીયો વાયરલ, વિડીયો પોસ્ટ કરનારને બોલ્યા અપશબ્દો. દાહોદમાં તળાવમાં ડૂબતા બે બાળકીઓના મોત, પગ લપસી જતા બાળકીઓ ડૂબી, પરિવાર ઘેરા આઘાતમાં.